मूळ સુરતી એ વિનિકી 26 વર્ષ સુધી સુરતમાં રહ્યા બાદ એટવર્પ ખાતે સ્થાયી થયા હતા. 23 વર્ષથી અહીં રહ્યા બાદ હવે તેઓ દુબઈ ખાતે રહે છે. પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ નિકિસાનું કવિ હૃદય હંમેશા કવિતાઓ માટે ધબકતું રહ્યું છે. પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા પતિ મિતેન શાહ પ્રેરણાથી તેઓ જીવનમાં જે અનુભવે તેને શબ્દોથી પરોવે અને કવિતાનું રૂપ આપે છે. એટલે જ નિકિની કવિતામાં પ્રેમ, પરિવાર, મિત્રતા, ત્યાગ અને સ્વાસ્થ્ય જેવા વિષયો જોવા મળે છે. તેઓ દર રવિવારે કવિતા માટે ફાળવતા હોય છે. આ દિવસે કોઈ એક વિષય પર સુંદર કવિતા રચના કરી તેને રિલીઝ કરતા હોય છે. અત્યાર સુધીમાં તેમની રચનાઓ હવે કવિતા સંગ્રહના રૂપે દરેક સાહિત્ય પ્રેમી, કવિતા પ્રેમી સુધી પહોંચાડવા માટે નિકી શાહે નિર્ણય કર્યો છે. આ માટે તેમણે આર સેટ પબ્લિકેશન હાઉસ સાથ મળ્યો અને ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં તેમનો કવિતા સંગ્રહ નિકીની કવિતા તૈયાર કરવામાં આવ્યો છે. આજ રોજ આ કવિતા સંગ્રહની સુરતની ધરતી પર વિમોચન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર રઈશ મણિયાર ખૂબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં કવિતા સંગ્રહ પ્રકાશિત કરવા સાથે કવિતાઓની ઓડિયો કેસેટ પણ રિલીઝ કરવામાં આવી છે. નિકીની કવિતાઓની ખાસિયત એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ રચના વાંચે તો તેને જરૂરી એવું ફીલ થાય વિના રહેશે નહીં કે આ તો મારી જ વાત અહીં રજૂ કરવામાં આવી છે. નિકિશા, આજે મારા પુસ્તકનું વિમોચન હતું. કઈ પ્રકારનું પુસ્તક છે? પુસ્તક છે ને શું છે? નિકીની કવિતા એ પ્રેમ સ્ટોરી છે અને એને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે અને મારી રિયલ લાઈફ સ્ટોરી છે. સો એમાં બધા મારા ફેમિલીના જ કેરેક્ટર્સ છે અને એક બાજુ સ્ટોરી છે અને બીજા જ પાના પર એ સ્ટોરી કેમ લખેલી એની કવિતા છે. હું નાની હતી 13 વર્ષની, ત્યારથી કદાચ પ્રેમમાં હતી. પ્રેમ શું હતું એ પણ મને નથી ખબર. બસ ત્યારથી લખતી ગઈ તો દિલ તૂટતું હતું તો પણ લખતી હતી, ખુશ હતી તો પણ લખતી હતી અને મજા કરતી હતી તો પણ લખતી હતી. બહુ ઘણા વખતથી આની રાહ જોતી હતી. સો સાચે બહુ જ ખુશ છું કે મારી બુકનું વિમોચન આજે થઈ ગયું અને મારા બંને પપ્પાઓના હાથે કર્યું. સો બહુ ખુશ છું કે મારા માટે મારા પપ્પાઓ સિવાય કોઈ સેલિબ્રિટી નથી.